મેં માર ખાધા હોય કહેશે મારતા પોતે હા જો ખાવું છે ને ખોટે ખોટી સાલ્યું ભરાવે તારી બહુ આમ કરતી હતી તારી બહુ આમ કરતી હતી તારી બહુ આમ કરે પૂછે પૂછે કઈ નહીં પણ મારું મારવાનું સારું જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા ટુ ફેમિલી મિત્રો? મજામાં ને મજામાં જશો. જો હવે આપણે છે ને સવારનું કામકાજ પતી ગયું છે અને હવે આપણે નાહી ધોઈ લીધું છે અને આપણે વાળ ઓળાવી લઈએ અને ત્યાર પછી આપણે રસોઈનું કામ સ્ટાર્ટિંગ કરી દઈ. અને મમ્મી કરે છે ઘઉં સાફ, એમ કે ઘઉંનું કામ પતી જાય એટલે આપણે બધા પેટીમ સરસથી ભરીને મૂકી દઈએ, કેમ કે આખા વર્ષનું અનાજ હોય એટલે સાચવીને મૂકવું પડે એટલા માટે. અને જો આપણા વાળ છે ને હાવ હોવા થઈ ગયા છે એટલે આમાં છે ને હવે તમે એલોવેરાનો ઉપયોગ કરો ને તો સરસથી હવે પાછા ઘાટા થઈ જાય, કેમ કે શિયાળો જાય ને એટલે વાળ થોડાક ડ્રાય થઈ જ જાય બધાને. એટલે એમાં છે ને સ્પાની જરૂર હોય, એટલે સ્પા આપણે ઘરે કરી શકીએ. જો એલોવેરાનો આપણે ઉપયોગ કરીએ ને તો સરસથી આપણા વાળ પણ ખરતા બંધ થઈ જાય, શિયાળા પૂરો થાય ને એટલે આપણે એનો ઉપયોગ કરવો પડે. તો ચાલો આપણે તૈયાર થઈ જઈએ અને ત્યાર પછી રસોઈનું કામકાજ ચાલુ કરી દઈએ. અને મમ્મી છે ને ઘઉં સાફ કરે છે એટલે કે ચારવાનું કામકાજ તો થઈ ગયું છે પણ છે ને હવે વીણવાનું કામકાજ હાલે છે. તો મમ્મી કે હું વીણી નાખું, તું કામ પતી જાય ને તાય પતી જાય કે બે હારે કામકાજ થઈ જાય અને ત્યાર પછી હું બધું આપણે પેક કરીને ઘઉં મૂકવાના હોય ને મૂકી દઉં કે. એટલે અમારે અનાજ છે ને ઉપર મૂકીએ, અમારે કોઠા ઉપર છે એટલા માટે. તો આપણે છે ને ઘરમાં તો ઓલરેડી અંબુડો જાળવી રાખીએ, કેમ કે ગરમીનો છે ને અમે શિયાળો હોય કે ઉનાળો હોય મને તો ગમતું જ નથી એટલે આમ એવી રીતના અંબુડો રાખીને તો એટલે હું કામ કરવાની મજા આવે, આપણે ક્યાંય પણ નડે નહીં એટલા માટે. તો આપણે થોડુંક લેવા જવાનું છે કરિયાણા વસ્તુ તે લઈ આવીએ અને પછી રસોઈ કરવાની સ્ટાર્ટિંગ કરી દઈએ. અને પહેલાં તો આપણે તૈયાર થઈ જઈએ ટ્યુબ બ્યુબ લગાડીને, કેમ કે અમે પ્રકૃતિબેન શોખીન છે એટલા માટે એની બધી વસ્તુ અહીંયા પડી હોય અને તૈયાર થતી હોય. થાય થાય કે હવે તો મોટી થઈ ગઈ એટલે અહીંથી રેડી થઈ જાય, આપણે કંઈ કરવી ન પડે. નકર પહેલાં તો નાની હતી ને તો આપણે એને કરવી પડતી અને હવે આપણે એને કંઈ કરવી ન પડે, બધું હાથે કરી લઈએ. ને આંજણ તો અમે મા દીકરી બે કરીએ, મમ્મી કરે. આંજણ આપણા હાથનું છે ને ખાતર કહેવાય, આંજણ તો કરાય જ, નાના છોકરાઓને તો ફરજિયાત કરે, મોટાને કરે, ગમતું હોય કરે, ન ગમતું હોય ન કરે, પણ અમને તો ગમે એટલે અમે તો કરીએ. કેમ કે આપણે બધી વસ્તુમાં વાળમાં જો તેલ નાખીએ એમાં એને જરૂર પડે તો આ આંખનું ખાતર કહેવાય, આ છે ને આંજણ, એ આંખનું ખાતર કહેવાય, આંજણ તો કરી જ લેવાય. અમે તો ત્રણેય ઘરમાં લેડી છીએ અને અમે તો ત્રણેય કરીએ એટલે કહું અમે તો ત્રણેય કરીએ. અને ત્યાર પછી આપણા નારીનો શિંગાર છે, સેથો પૂરવાનો અને ચાંદલો કરવાનો, તો આપણે એ પણ કરવું પડે કેમ કે સૌભાગ્યવતી સ્ત્રી હોય એટલે એ કરવું જ પડે. તો આપણે બસ રેડી થઈ ગયા, તો હવે ચાલો આપણે કામકાજ કરીને અને રસોઈનું કામકાજ સ્ટાર્ટિંગ કરી દઈએ. મમ્મી પાસે જઈએ, મમ્મી શું કરે છે. તૈયાર થઈ ગયા આપણે, મમ્મી જો ઘઉં વીણવાનું કામકાજ કરે છે. વીણે સાહેબ ચરાઈ ગયા કા મમ્મી? હા, હવે જો વીણવાનું છે અને હવે એટલા વીણવાના રહેશે પછી કે હું હરખું બધું મૂકી આવું ને આપણે અનાજનું બધું પેક કરીને રાખી દઈએ આખા વરસનું હોય ને એટલા માટે. તો હવે વીણાય છે એટલે પછી ને આપણે થોડુંક હવે રસોઈનું કામકાજ રિયલમાં 10:30 વાગી ગયા છે એટલે રસોઈની કામકાજની તૈયારી ચાલુ કરી દઈએ, કેમ કે પછી પ્રકૃતિ આવી જાય અને નરેશ આવી જાય તો રસોઈ તૈયાર રાખવી પડે. તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આપણે આગળ આગળ મળીએ. જો આપણે હવે આજે શનિવાર છે ને તો રસોઈમાં જે મેનુ છે આપણે અડદની દાળ અને બાજરાના રોટલા અને આ હરોગો લઈ આવ્યા છે ને તો એને આવી રીતના છે ને આપણે પીસ કરીને અને ફ્રીજમાં મૂકી દેવું આ રીતે, પછી જે કઢી બનાવી હોય ને ત્યારે બાકી નાખીએ. શાક બનાવવું હોય તો સરગવાનું શાકે થાય. એટલે હું અત્યારે આ તો બહુ નરવો જ હોય અને આજે મેનુ છે શનિવાર છે તો અડદની દાળ બાજરાના રોટલા અને મને મમ્મીને છે ને અડદની દાળ નથી ભાવતી, અમે છે ને અમારા હાટું બટેટા રીંગણા બટેટાનું શાક બનાવી લઈએ, કેમ કે અડદની દાળ ખાઈ તો બધું પેટમાં દુખે કામ મમ્મી. એટલે અમે બંધ થઈ ગયું, અમે નથી ખાતી. બાપ દીકરી હાટું અડદની દાળ અને બાજરાના રોટલા કર્યા અને અમે અમારા હાટું રોટલા જ કર્યા છે બાજરાના, પણ છે ને રીંગણા બટેટાનું શાક કર્યું છે. તો હવે મમ્મીએ એ શાક વઘાર્યું અને ચડે છે તો અમુક આ થઈ જાય ત્યાર પછી આપણે રસોડું સાફ કરીને જમવા બેસી જઈએ, કેમ કે 12:30 વાગી ગયા છે. અને પ્રકૃતિબેનને જો મરાઠી હાડીનો બહુ શોખ છે, જો પ્રકૃતિબેન હાડી એને તો હાડીનો શોખ ગયો અને આમ જઈ ગયો મરાઠી હાડી પહેરી છે, હમણાં મરાઠી હાડીનું હતું ને એટલા માટે. અને મમ્મી આ દહીંનામાંથી છૂટા થઈ ગયા હતા
જઈ લો મમ્મી બેઠા એ શાક વગાડી બહાર નીકળશે. હવે એ બધું સાખું પેટીમાં બધું આપણે જે મૂકતા હોય મૂકીને પછી પેક કરી દેવું, કેમ કે હવે એને હાચવીને રાખવા પડે ને આટા ને કોર આપણે પાછા ઘઉં થાય તાવ સુધી એને રાખવા પડે. એના માટે જો આપણે રસ્તો તૈયાર થઈ ગઈ છે, બીજું શાક કરે છે, જમી લઈ જમી પછી તમને મળીએ. આ જો આ બેને છે ને જો મરાઠી સાડી પહેરી લીધી હોય તે પહેરશે ને શીખેશે ને એવું છે. અને શોખ બહુ સાડી પહેરવાનો, નવરાત્રિમાં રહીએ ને ત્યારે પહેરવાનો. અને મમ્મી ધાણા ભાજી હરકી કરીને હવે મૂકી દેવું કા? હવે દેશી ધાણા ભાજી નો આવે ને? આવે પણ અમુક ઠેકાણે હોય. આ હાઇબ્રિડ આમાં કઈ સુગર નો હોય તો દેખાવની છે. લીલી જો લીલું શાકભાજી છે, બાકી કઈ આમાં વળે નહીં. મમ્મી છે ને દેશી ધાણા ભાજી હોય ને ત્યાં સુધી મમ્મી દેશી ધાણા ભાજી લીએ હાથ માંથી ને તમારે સુગર નો લે. હા અને અમારા ક્રિશભાઈ ને તો હમણાં વેકેશન છે કા, એટલે કાંઈ ઉપાધિ જેવું છે જ નહીં. હવે પછી રિઝલ્ટ આવે ને પછી આપણે એડમિશન લેવાનું નવું છે ને. જમવાની તૈયારી કરી લઈ, પહેલાં ભગવાનને થાળ ધરાવી આવીએ ને પછી જમવાની તૈયારી કરી લઈ ને પછી મળીએ આપણે. જો આને શું કહેવાય, પ્રકૃતિબેન ખાવા માંડ્યા છે. શું કહેવાય પ્રકૃતિ આને? હે બખાય આંબલી કહેવાય જોવાને. પ્રકૃતિબેન જો જમી લીધું છે ને ખાવા માંડ્યા છે બખાઈ આંબલી. બાકી જણા કેની ચટી ઉપર ખાવા માંડ્યા મસાલા બસાલા. ત્યાં મસાલા ખોલતી નહી મમ્મી. તમારા લગ્ન થયા છે, તમારે તમારું લગ્ન જીવન કેવું હતું? અમારે તો દુઃખ નો દરિયો હતો. બધા અટાણે એવું કઈ છે નહી. એ તો અમારે દુઃખ નો દરિયો એટલે જોયા જેવો કે જો મોટા કે નાના સિંધે કઈ કરવું પડે, મોટા સિંધે કઈ કરવું પડે. અને એવો કાયદો હતો કે સસરા આવે ને, મારા સસરા આવતા છોકરું રોવું ન જોઈએ. એ નકર જમતા જમતા ખાધું કેટલા પેલા કે બાઈને મારતા. અરે દીવ ઉજા વગર ન રે ને તો મેં માર ખાધા બોલ જાય છે. મારતા પછી હા જો ખાવું છે ને ખોટે ખોટી સાલ્યું ભરાવે. તારી બહુ આમ કરતી હતી, તારી બહુ આમ કરતી હતી, તારી બહુ આમ કરે પૂછે પૂછે કઈ નહીં પણ મારે મારવાનું સારું. એટલે અત્યારે તો કોઈ અત્યારે તો ભાઈ ને સુખ જ કહેવાય. અત્યારે સુખ કહેવાય. અને રોટલો ભાઈ જવે ને અટાડે તો બહુ ભાઈ ગાઈ ને જે પૂછે એમ લઈએ. બે રોટલી બધી હોય કે એક રોટલો વધ્યો હોય તો ચાર ભાઈઓ ને ચાર ભાઈ હોતી હોય ત્યારે ને અડધો રોટલો ખાવાનો. એટલે ખીચડી બધી હોય તો ખીચડી અમારે કઈ તો કઈ ફ્રીજ નહોતા નહીં ઢાંકી નવાળો ઢાંકી અને રાખી દેવાની. અને ઉનાળો હોય ને તો કઈ તો અમારે તો પંખાય નહોતા. અમારા બાપ પંખાય પંખાય નહોતો. પાણી રાખી એટલે તપેલામાં પાણી રાખી અને પાણીમાં એ ખીચડીને તપેલું રાખી જેમકે ટોપી ભરી હોય અને માથે હવાળો રાખી એ અમારે સવારે બાઈને ભગાડીને ખાઈ જવાની એ ખીચડી નાખવાની નહીં. અને બાપા હતા પ્રખ્યાત હતા કે બધા એવું કરતા પણ એનું માપ કેવું હતું કે એક કિલો દાળ લે મગે ઘરમાં જ હતા. ભાઈ અમારે નીચે લીધા જમીન હતી. આપણે મગ વાયવા હોય અડદ વાયવા હોય બધું વાય હોય એક કિલો પાલી દે પાલી ને ભરી દે એ ચાર ભાગ કરે કેટા અને પચા માણસ કુટુંબ. તમને તો કેતા કે શાકમાં તેલ ન નાખવાથી પચા માણસ કુટુંબ ચાર ભાગ કરે. એક બી અડદની દાળ એમની મગની દાળ. મગની દાળ કેવી કરે ખબર? હળદર વઘારવાની નહીં તેલનો જ તેલનો જ તેલ વગરનો આથમો કરાવતા. જો કેડા નોથમો કરાવે તેલ વગર હા ગરમે નોથમો કરાવે પછી લીંબુ નોથમો કરાવે. જેટલા તેલ વગર નાખના થાય ને એ જ કરાવે એ જ ખાવાનું. અત્યારે આપણે ખાઈ પી એવી રીતના કંઈ ખાવા પીવાનું ખાવા પીવાનું અને સાંજે તો ગમે એમ થાય. કોઈ દી બીજું શાક ન હોય એક ખીચડી અને કઢી અને સાથે તો જો ને પછા માણામાં સાય ચોકડી હોય ને આમાં પીને કામ હલાવતી જવાનું. નકર તો એ પાછી ફાટી થઈ ગયો. આપણે અમે એમ પછી દાંત કાઢ્યું બેરણ જગાને ખાવા બેઠી હોય ને એનો જો ભૂઈ ગઈ જગાડો જગાડી પીવે પીવે અટાણે પછી અમે રગ આમ આંગળી ફેરવતા જાય સાય પીતા જાય. અને વરસમાં બે વખત ગામમાં જવા દઈએ બે વખત હોય ખરીદી બરીદી કેવી માંડવી વાસણે બે જોડી કપડાં લઈએ. બે જોડીમાં તમારે પેરો ફાડી નાખો ગમે તો બે જોડી કપડાં દિવાળીએથી દિવાળીએ તમને કપડાં લઈ જઈએ પરત જઈએ બે જોડી બાકી કાંઈ નહીં. માંડવી વાસણે બે જોડી કપડાં લઈ જઈએ અને સંકલ વરણની બે જોડી
તમારે તૂટી ગયા હોય તો ભલે, ખોવાઈ ગયા હોય તો ભલે, ક્યાંક ગયા હોય તમારે સંભળ પહેરી ગયા હોય તો પછી લઈ લો, પછી તમારે હું ઘરે અત્યારે તો તમે જો મારા જોડી ચપ્પલ છે. હું બરોબર ખેતરમાં વૈશાખ મહિનો ખેતરમાં અમે કામ કર્યું અને મારા બાપુ જે એવા મને કે બધા આ સંપલ કેમ નથી પહેર્યા, તો હું અમે ગીત ગાવા ગીતી ને બાપુજી ત્યાંથી તો રહી ગયું. અમે બાપા કહેતા, અત્યારે તો આ સમાજ પ્રમાણે હું બાપુજી કહું, અમે મારા બાપુજીને બાપા કહેતા, મમ્મીને એ બાપુજીને હતા કે બાપા કહેતા, એટલે હું કહું બાપા મારા સંપલ છે ને ગીત ગાવા કહેતા ને ફૂટી ગયા લઈ ગયું કહો એક દિવાળી ના પૈવાની, બાકી ગામ માં જવાની નહી. અને રવિવાર હોય ને એવું કરવાનું ખબર છે, અડધો કિલો બટેટા હોય અને પસવાનું કોટલું મળે બટેટા માનવી ભરી હોય એમાંથી પાંચ ડોડમાં આપણે લેવાનું હુકમ નો. અને સીન કરવું હોય ને સીન કરી બધી બાઈ માનવી બોલી પછી સીન કરવું, એ વાટકે વાટકે ભાગ પાડી નાખવાનો, જેને ખાવી હોય ખાય, ન ખાય તો કાંઈ નહીં. મારે મારા બાબુ મારા ભાઈ પહેરવા આવ્યો ને, મામા પહેરવા આવ્યા, ખાતા માટે પહેરી ગયો, ખાતા માટે હતું પહેરવા આવ્યા, એના પોતો રવો ને ભજીયા, રવો અને પૂરી ને બટેટા નું શાક કરો, એટલે 5 કિલો બટેટા અને એનું શાક, 5 કિલો બટેટામાં તમે શાક કરો ઘી પચી માણાનું થાય એટલે એ પચી માણાનું બટેટાનું શાક 5 કિલામાં કરવાનું, પછી પૂરી મહેમાન પૂરતી એને ભેગું ખાવા બેઠું ને એને બે ના થાય એટલું, પછી પૂરી પૂરી કાંઈ ન હોય અને તેલમાં રવો, ઘી હોય તેલમાં ભાવે ભાવે એ તો તેલમાં રવો કરી દે. પછી મામા આવ્યા ને મને કે અમે તને છે ને આગળ લખ્યું અગાવી છે, કઈ કઈ ફોન નતા ચીઠી, હા ટપાલ લખે, ટપાલ નહીં તો ટપાલ લખે તો બીજા વાસી જાય તો બધેરા ઘરમાં તો માથા પૂછું થાય, ચીઠી લખતા નહીં કવર લખે, કવર એટલે પેક થઈ જાય, પેક થઈ જાય. પછી કવર લખતા પછી એમ કે બેન અમારે આવા આ મારે અમે આવીશું, તું ક્યાં છે એટલે તારી ઘીરે અમારે ખાવા નથી મોકાવું, તારી ઘીરે ખાવા મૂકીએ તો બટેટાનું શાક માં થઈ ગયો દુઃખે મારો તો ફોરવું ધરે ના ફોરવું, મને હજી વિચાર આવો બટેટા લઈને બેઠી હો ને દીકરી એક વખત લાજ ગાતા બટા આમ લાજ કાઢી હોય ને તેમ કે એક વખત ઘૂંટો ઉચકાય અને મારા હું જો મારું આ નાક નો દીકરી કપાવું છે એટલું ધ્યાન રાખશે, તો મર્યાદા મારતા મને કેવી બધા જોતા ફાર્મસી વાળા બધા પપ્પા મારતા કે બા મારતા બધા મારે હું તો નતી પણ અમારું ગામ ખાનધોર છે વાત કરતા ક્યાંય મારતા હોતે બોલો ક્યાંય પેલાના બાઈ સહન કરતી હોય ત્યારે આપને તો કોઈ હાથ વધારે નહીં અને અત્યારે તો નિયમ મમ્મી એવા થઈ ગયા છે હાથ વધારે ની તરત જેલમાં વહી જવું પડે. અને મારી માતા તો દુઃખ ના દરિયા પડ્યા છે એટલું પી ગઈ, પછી હું મારા બાપુજી ને ત્યાં વાત કરું કે બાપુજી મારી આવી રીતે છે તો મને એમ કે ખબર છે કે બટા સમંદર થી જવાનું પી જવાનું બધું ખાડા ખબર છે હોય ને સરખે સમંદર નો સરખે, માર મેં તને દીકરી વરાવતા પ્રમાણે કીધું છું ને કે મારું નાક નો કપાવી કૂવો બુરજે પણ મારી ઘીરે ન આવતી, મને એવા શબ્દ કીધા છે હું સહન જ કરી ગઈ સહન જ કરી ગઈ અને કોઈ બી પછી હું લેતા ને વાત ન કરું મારા બાપુજીને કે મને આમ છે કે મને આમ છે કે તેમ તેમ કોઈ બીને વાત નથી કરી, કારણ કે ખાવા પીવામાં હેરાન થતા બધે રીતે આપણે દુઃખ જ હતું, કોઈ આપણે શું ભરગું નથી, હવે જો તમારા રાજમાં છે તો મારે સારા ક્રમમાં હશે કે તું દીકરીને વેતન મને હો મારી દીકરી મળી તો
અને મને હાસલ તો મારી સેવા કરતો મારા માત્ર દુઃખ આવે જ છે ને ભોગવવું પડે છે. જેવા સીતાજી જેવા સીતાજી ભયભૂત આવતા હોય એ રાજાની દીકરી હતી ધરતી માટે પગ નહોતો મૂકો. સીતાજી સમુદ્ર વર્ષ વનમાં ખાઈ એ એના પિયર એને નોતા ગયા. રામે કીધું તું તારા પિયર લઈ જા એ નોતા ગયા. એને દુઃખમાં જ તાર લીધો હતો. મેં મારા દુઃખમાં મેં ભોગવી લીધું અને દુઃખ સહન કરી લીધું. પેલા તો હતા બધા એવા મારતા ને બધું કરતા બધું કરતા મામી ને પેટમાં દુખાવો એટલે એ ફેની નો તો કઈ કઈ ફોન તો મોડું થયું એટલે ઈ કે દાખલ થવું હવે કે બાપા કહે કે હવે શું કરવું એટલે હું રોકાઈ દઉં. તો બાપાએ કીધું નહીં ભાઈ દે આવવાનું ભાઈ દે જા.